નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી મહેન્દ્રસિંહજીની મેલડી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે. આ મંદિરે દશેરાનો અનેરો મહિમા છે, જ્યાં ભવ્યાતિ ભવ્ય 23મા પાટોત્સવની આજરોજ ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે નવચંડી યજ્ઞ તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે આ અંકિતભાઈ વ્યાસ તથા ભુવાજી શ્રી માતાજીના સેવક શ્રી મહેન્દ્રસિંહજી વાઘેલા હાજર છે, જે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? જય જહુમાં, જય મેલડીમાં. મારું નામ વ્યાસ અંકિત કુમાર મહેશભાઈ. અને અંકિતભાઈ, આ જે મંદિર છે, ક્યાં આવેલું છે, કોનું મંદિર છે? આ મંદિર કોલવડા ગામ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે અને મેલડીમાંનો બહુ જ મહિમા છે અહીંયા. મંદિરનો શું ઇતિહાસ છે અને ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? મંદિરનો ઇતિહાસ, મેલડી જહુનું અહીંયા મંદિર આવેલું છે અને વાઘેલા મહેન્દ્રસિંહ છત્રસિંહ કે જેમના એમના સ્થાનની અંદર માતાજી પ્રગટ થયા હતા અને એમને એક ભાવાર્થ રૂપે માએ એમને એક વરદાન આપ્યું અને એ વરદાન સ્વરૂપે મા અહીંયા બિરાજમાન થયા અને લોકોને અહીંયા મહિમા પૂરી થાય છે અને એમની શ્રદ્ધાઓથી લોકો આવે છે અને એમના જે માગેલા વરદાનો છે બધા પણ અહીંયા પૂરા થાય છે માના ચરણમાં. મંદિરમાં દર વર્ષે અહીંયા દશેરાના દિવસે નવચંડી યજ્ઞ થાય છે માનો અને રાત્રે જાતર પણ થાય છે. લોકોને અહીંયા બહુ આસ્થા છે અને અહીંયા લોકો ઘણા બધા આવે છે અને એમની મનોકામના પણ પૂર્ણ થાય છે. આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો યોજાય? આજે સમસ્ત દરમિયાન અહીંયા નવચંડી યજ્ઞ રાખેલ છે માતાજીનો, એ યજ્ઞ પણ અહીંયા થાય છે અને રાત્રે જાતર પણ રાખેલી છે. નમસ્કાર બુવાજી, શું નામ છે આપનું? વાઘેલા મહેન્દ્રસિંહ છત્રસિંહ. બાપુ, આજે મંદિર પ્રત્યે લોકો કેવી રીતે શ્રદ્ધા ધરાવે છે અને શું શું આયોજનો કરવામાં આવે છે? મંદિરનો શું ઇતિહાસ? આ મંદિરમાં માતાજીની આસ્થાથી બધા આવે છે. કોઈને દીકરાના હોય દીકરા આવે છે. જે બી મનોકામના હોય પૂરી કરે છે માતાજી. લગભગ મારી ઉંમર 12 વર્ષની હતી ત્યારથી આ માતાજીનો મારો હંગાત થયેલો છે અને ત્યાંથી મારા ભાઈને કંઈ હતું નહીં અને માતાજીએ મને આ બધું આપેલું છે. તારે રજવાડું એ મેરડીમાંને આપેલું છે. બધાને જેને જેને જેવું મનમાં જેવી ભાવના છે એવું બધું માતાજી એમનું પૂર્ણ કામ કરશે.